सरकार आदिवासियों की आटली चिंता कर रही हो, परंतु आवा केटला कॉन्ट्राक्टरों ना लीधे तमाम ने बदनाम करवानु काम थई रही छे। जय आदिवासी जोहर। कल्पेश पटेल, धरमपुर तालुका पंचायत आदिवासी सदस्य। धरमपुर तालुकाना तणसिया गामना 6 जेटला युवानो भगवत खाते सोलांस क्रिएटर कंपनी में काम करवा गया था अने त्याना कॉन्ट्राक्टर दत्ता द्वारा सड़िया लेने मार मारवामां आवे छे। आदिवासी पर अत्याचार अनाधिकाल थी थता आव्या छे, परंतु आजना युग में पण जे सरकार आदिवासियों की आटली चिंता कर रही हो, परंतु आवा केटला कॉन्ट्राक्टरों ना लीधे तमाम ने बदनाम करवानुं काम थई रह्युं छे। आदिवासी युवानो एटले शुं? अमे एमनी पासे भीख नथी मांगता, पोते मजूरी करीने जीवे छे अने क्यां काम करवुं ए दत्ता जेवा कॉन्ट्राक्टरो नक्की करशे। કોઈપણ જગ્યાએ કામ કરવું એ સ્વતંત્ર અધિકાર છે। આ છોકરાઓ બીજા એમનામાં જ કામ કરતા હતા, પરંતુ તે દિવસે બીજા વિભાગમાં કામ કરવા ગયા હતા, એના અનુસંધાને એ સવારે આવીને દારૂ પીને મારવા લાગ્યો, સળિયાને મારવા દોડ્યો અને એવું કહેવામાં આવે છે કે તમને મારીશ, હાથ પગ ભાંગી નાખીશ તો 5 લાખમાં છૂટી જઈશ અને તમને મારી નાખીશ તો 10 લાખમાં છૂટી જઈશ। એમને અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ, અમે આદિવાસી છે, અમને કાયદાકીય રીતે પણ લડતા આવડે છે અને સમય આવે તો ભગતસિંહ અને બિરસા મુંડા રસ્તે પણ અમને લડતા આવડે છે। માટે અમારે વહીવટીતંત્ર પાસે એક જ આશા અને વિનંતી છે કે આદિવાસી યુવાનોને ન્યાય મળવો જોઈએ અને એમના પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। ગ્રામ પંચાયત મામા ભાચા સન્ની પડાને તણસ છે, તણ ગામમાં હું સરપંચ તરીકે, મારી વાઇફ સરપંચ છે, પરંતુ હું એમની ફરજ બજાવું છું તણેતણ ગામમાં। તો છેલ્લા ગઈકાલે મારા પાસે એ લોકો આવ્યા, ગરીબ માણસો ગમે તા પેટને માટે વેટ કરવા જતા હોય અને એ લોકોને જે આવા અત્યાચાર થતા હોય એ સારું નહીં કહેવાય, એનો કોઈ બી એનો નિર્ણય લઈ અને કડક પગલાં લેવા જોઈએ। અને બીજું તો આ ભાઈ એના પાસે કામ કરતા હતા અને પછીથી બીજા મારા પાસે જવા પડ્યો, એટલા માટે કે કામદાર માણસને 5-10 રૂપિયા વધારે ક્યાં મળે, એ બીજી જગ્યાએ 5-10 રૂપિયા વધારે મળતા હોય તો સવાલ નહીં બીજી જગ્યાએ જઈને કામ કરી શકે, પણ બીજા જગ્યાએ કામ કરવા ગયા એના માટે એને મારેલું છે અને પછી કે લગભગ હરિયાલાને દોડેલું છે, એ દોડેલા હતા મારવા સારું। પછી બિચારા હું આ ગરીબ માણસો અને એવા થોડા દૂરના માણસો એટલે પછી ભાગી ગયા। પછી એમ પણ એને જણાવ્યું કે કદાચ તમે આમ ન સમજતો, તમને આમ હાથ પર તોડી લખા તો 5 લાખ ભરીને બે હાથ પગ તોડી લખા અને આમ કરે તો જાનથી મારી લખા તો બી 10 લાખ રૂપિયા ખર્ચીને ભરી લખા, પણ આજે જે મોટા માણસ હોય પૈસાની દમદાટી કરી અને એવા કોઈ અત્યાચાર કરતા હોય એનામાં કડક પગલાં લેવા જોઈએ। ગામ તણસિયા, તાલુકા ધરમપુર, જિલ્લો વલસાડ। અમે કામ પર ગયેલા, ભગત કામ પર ગયેલા હતા, સવારે 8 વાગે ઘટના થયેલી આવી, તે કામ પર જતા હતા, તે દત્તા સીટ આવીને દારૂ પીને આવેલો ને ગળા પર મારા કૂદી પડેલો, મારેલો હતો, એટલે પછી સળિયો લઈને દોડતો હતો, પસાડ્યો બધા સજણ છે જ બધા, એટલે પછી અમે ભાગી ગયેલા ને એક એક લઈને આવેલા 10-12 જણા મારવા માટે અમને, એટલે અમારા દત્તાને ફોન કરેલો કે ઈકો લઈને આવેલા છે એટલે તમે ભાગી જાઓ એમ, અને રસ્તામાં તો દેખાતા જ નહીં એટલે અમે પછી ભાગી ગયેલા એમ વાડીમાં। મારવાનું કારણ એમ કે અમે પહેલાં એના ખાતામાં કામ કરતા હતા, પછી એન્જિનિયર સાહેબે બોલાવેલા તો એના ખાતામાં કામ કરવા ગયેલા, એના પરથી એમ કે મારેલો એવું કહેતા હતા। પછી અપે થશે કે બધાને બીજી વાર એવું કરે નહીં, એટલે એને બી કાયદેસરનું કામ કરવું પડે સરકારે, ઘરે વારે કરે તો સારું પડે એમ, અમને બી નિયમ લાગે કે નહીં એવું કરે તો સારું હોય।